वडोदरा शहर के निजामपुरा तहसील में स्थित पासपोर्ट कार्यालय में सर्वर डाउन होने पर अर्जदारों को काफी परेशानी हुई। उल्लेखनीय है कि वडोदरा के अलावा मध्य गुजरात के कई शहर के लोगों को अहमदाबाद तक पासपोर्ट के लिए दौड़ना ना पड़े, इसलिए वडोदरा में भी पासपोर्ट सेवा केंद्र खुला गया है। यहाँ पर अपॉइंटमेंट के आधार पर लोग आते हैं। आज वडोदरा एवं दाहोद, धर्मज तथा पादरा समेत के कई शहरों से लोग यहाँ पर पासपोर्ट के काम से आए थे। करीब 2 घंटे के इंतजार के बाद भी कोई कार्यवाही नहीं होने पर अर्जदारों ने जवाब मांगा तो घंटों बाद सिक्योरिटी से जवाब मिलता है कि टेक्निकल प्रॉब्लम है, सर्वर डाउन होने की वजह से देर लग रही है। इतना ही नहीं, आज की अपॉइंटमेंट वाले सभी अर्जदारों को 18 तारीख दे दी गई, जिससे अर्जदारों में काफी रोष था। लोगों ने वहां पर हंगामा मचाया और जिसके चलते पासपोर्ट ऑफिस के द्वारा पुलिस को भी बुलाया गया। જ્યારે બરોડા નિઝામપુરા પાસપોર્ટ ઓફિસ પર અમે આવ્યા છે સવારમાં 8 વાગ્યાથી, મારી અપોઇન્ટમેન્ટ 10 વાગ્યાની છે, 10 વાગ્યાની અપોઇન્ટમેન્ટમાં આ લોકો એવું બતાવે છે, અમને મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા અને બધું કન્ફર્મેશન મળ્યા પછી અમે અહીંયા આવ્યા, તો આજે પૂરો દિવસ અમારો બગડે એવું લાગે છે। અત્યારે આ લોકો કોઈ અધિકારીઓ જવાબ આપી રહ્યા નથી, અમને તે અધિકારી અંદરથી નીકળીને બહાર આવીને સેટિસ્ફેક્શન ભર્યો જવાબ આપવા માટે રેડી નથી, અને અત્યારે સ્પોટ પર એ લોકોએ પોલીસ બોલાવી લીધી છે, જે પોલીસ અધિકારી જ અમને અત્યારે જવાબ આપી રહ્યા છે। કોઈ અધિકારી અંદરથી આવીને અમને જવાબ આપવા સક્ષમ નથી। શું કહેશો આજે તંત્ર વિશે? શું કહેશો તંત્ર વિશે? મને પોતાને ધ્યાનમાં નથી આવતું કે આટલું બધું જાગૃત પબ્લિક હોવા છતાં, આટલું બધું શું કહેવાય, અપડેટ હોવા છતાં આ લોકો આ રીતના કેમ ઇસ્યુ ક્રિએટ કરી રહ્યા છે? ઓકે, તમે દૂરથી આવ્યા છો તો દૂરથી એટલે ઘણા લોકો દાહોદથી આવ્યા છે, ઘણા લોકો અંકલેશ્વરથી આવ્યા છે, હું તો પ્રોપર બરોડામાંથી આવ્યો છું, પણ જે બીજા લોકો દૂર દૂરથી આવ્યા છે એમનો દિવસ બગાડીને ભાડા ખર્ચીને આવ્યા છે, તો આવા બધા પ્રોબ્લેમો થશે, એમને નેક્સ્ટ ટાઈમ તો આવવાનું જ રહ્યું। અત્યારે એ લોકો 18 તારીખ આપી દીધી છે, પાછી નેક્સ્ટ સેટરડે જગ્યાનું શું વડોદરાથી આવ્યો છું અને અહીંયા પાસપોર્ટના વાસ્તે આવ્યો છું, મને જવું છે ઇરાકના વાસ્તે, મને દર વખતે એરપોર્ટના ઉપર એમ કે તમારો પાસપોર્ટ ડેમેજ છે, ઓલરેડી મારી એક્સપાયરી તો છે જ નથી પાસપોર્ટ, તો આપણે નવો બનાવી દે, હવે મને વિઝાની એપ્લાય બી કરવી છે, એના વાસ્તે આવ્યો તો હમણાં પછી આ ડેટ આપી દીધી 18 તારીખની, હવે મેં વિઝા એપ્લાય કેવારે કરી શકું? શું કે છે, રીઝન શું આપે છે આ લોકો? રીઝનિંગ આપે છે કે અહીંયા સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે તો કાર સુધી ચાલુ જશે, તમે કાલની ડેટ આપો ને, અમારા પાસે ટાઈમ થોડો છે, ગરીબ અગરી આવીશું, રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે, રોઝા કરીને અહીંયા બાજુ આવી ગયા છે, ગરમીમાં પાણી વગર રહેવાનું અહીંયા બાજુ। શું કહેશો, જે તંત્ર આવું કંઈ જાણકારી બી આપતું નથી ને, શું કહેશો તંત્રને? હવે આમાં જે અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે કોઈ બી જવાબ આપવા લાયક નથી, એ લોકોને પોલીસવાલે પહેલાં પોલીસવાલાને બોલાવી દીધા, અને પોલીસવાલા જાણે અમે ક્રિમિનલો એવી રીતના પોલીસવાલાને બોલાવી દીધા, તો એ પોલીસવાલાને બોલાવીને તમે જ્યારે અંદર બેઠેલા છો તો તમે લોકો જવાબ આપો ને કોઈ કોઈ। ઓકે।